રસોડે અવનવી વાનગીઓ શીખતા હોઈએ છે. જ્યારે આજે આપણી સાથે છે કચ્છથી આવેલા પિયુષાબેન ઠક્કર, જે આપણને બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાનગી શીખવાડવાના છે. આવો એમને બોલાવી લઈએ. કેમ છો પિયુષા? બસ એકદમ મજામાં. ગુજરાતી રસોડુમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. તો આજે અમારા દર્શકો માટે તમે કઈ રેસિપી લઈને આવ્યા છો? આજે આપણે મટર કા નિમોના બનાવવાના છીએ, જે ઉત્તર પ્રદેશની બહુ જ ફેમસ વાનગી કહી શકીએ આપણે. એટલે આ એક સબ્જી કાઇન્ડ બનશે? સબ્જી? આ એક જાતની સબ્જી છે. ઓકે, તો સરસ મજાની સબ્જી બનવાની છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ નામ છે. તો જોઈ લઈએ કે આના માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે. એના માટે આપણે વટાણાને લેવાના છે અને કાચા જ અધકચરા પીસી દેવાના છે. ટમેટા, આદું અને મરચાંની પેસ્ટ બનાવવાની છે અને બાકી સૂકા મસાલા જોઈશે. એમાં લાલ મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, હળદર, મીઠું, હિંગ અને જીરું અને કોથમરી લેવાની છે. ઓકે, તો મટર કા નિમોના બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લીધા. જેટલું નામ ઇન્ટરેસ્ટિંગ લાગે છે, હવે એનો ટેસ્ટ કેવો છે તો જોવો જ પડશે. તો હવે એને બનાવવાની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં શું કરીશું? તેલ એડ કરી દઈશું. બે મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે. જ્યારે આપણે ગુજરાતમાં શિયાળો આવે એટલે બધાના ઘરમાં ઊંધિયું બનતું હોય છે, એવી જ રીતે ઉત્તર પ્રદેશમાં શિયાળાની શરૂઆત થાય ને એટલે બધાના જ ઘરમાં મટર કા નિમોના બનતો હોય છે. ઓકે, એટલે આપણે જ્યાં જેવું ઊંધિયું ફેમસ છે એવી રીતે ઉત્તર પ્રદેશ સાઈડ આપણે મટર કા નિમોના. નામ જ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એટલે જ્યારે નામ સાંભળે ત્યારે ખબર ના પડે કે આ કઈ વસ્તુ હશે. તેલ ગરમ થાય ને એટલે એમાં આપણે જીરું એડ કરવાનું છે. હિંગ એડ કરવાની છે. હિંગ એડ કર્યા પછી આપણે જે ટામેટાની પેસ્ટ બનાવી હતી એ લેવાની છે. આમાં આપણે બે નંગ ટમેટા, એની અંદર એક ટુકડો આદું અને લીલા મરચાં એડ કર્યા છે. અને આમાં આપણે જે ટામેટા લીધા છે એ પણ કાચા જ લેવાના છે. ઓકે, હવે આપણે જે વટાણાને ક્રશ કરીને લીધેલું હતું એ લઈ લઈશું. આપણે એકદમ અધકચરા જ રાખવાના છે. એકદમ અધકચરા જ રાખવાના છે, જેથી ખાવામાં એનો ક્રંચ બહુ સારો લાગશે. હવે જે ટામેટા છે અને એ વટાણા બંને આપણે કાચા જ લીધા છે એટલે બંને સરસ રીતે કૂક થાય ને, બંનેની કચાશ જે છે એ નીકળી જાય ને, ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. અને કુક કરતા ટાઈમે એ વાતનું યાદ રાખવાનું છે કે એને સતત ચલાવતા રહીશું વચ્ચે વચ્ચે, નહીતર જે વટાણાની પેસ્ટ જે ક્રશ થયેલી છે ને તળિયે લાગી જશે. ઓકે, અને જે એનો ટેસ્ટ છે એ કેવો, એકદમ સ્પાઈસી ને એવો બનતો હોય છે? હા, એકદમ સ્પાઈસી નહીં પણ એકદમ સબ્જી જેવો, જેને આપણે રોટલી અને ભાત સાથે ખાઈ શકીએ એવું બનતો હોય છે. વિન્ટર સિઝન આવે ને એટલે વટાણા જે વસ્તુ છે એ ઓલમોસ્ટ બધી જ વસ્તુનું શાકમાં, પુલાવમાં કે અલગ અલગ રીતે આપણે એને બનાવતા હોઈએ છે. પણ આ એક એકદમ નવી જ રેસિપી છે અને ગુજરાતીઓ માટે ખાસ એક નવી રેસિપી છે. અને શિયાળામાં તો વટાણા એટલા સરસ મળતા હોય ને એટલે રોજ એવું થાય કે વટાણાનો શું યુઝ કરવો. અને ઇવન મેં તો વટાણાનો મુખવાસ બી બનાવી લીધા, બહુ જ સરસ લાગતા હોય છે. આપણે મીઠું એડ કરી દઈશું જેથી જે કુક છે એ જલ્દી થઈ જશે. થોડું પાણી એડ કરવાનું છે. હવે તો શિયાળાની સીઝન ઓલમોસ્ટ જવા આવી છે અને બધાના જ ઘરમાં વટાણાનો સ્ટોક કરવાનું ચાલુ થઈ ગયું હશે એટલે સ્ટોરેજ કરીને રાખે એટલે જે બી પછી આગળ
આઈટમ બનાવીએ એમાં બધા આપણે મસ્ત યુઝ કરી શકીએ. આપણે શિયાળા અને વટાણા આવે ને એટલે વટાણાની સબ્જી બનાવતા હોય, અને ખાસ કરીને પાઉંભાજીમાં વટાણા બહુ જ જતા હોય, તો આનું જે ટેક્સચર લુક છે એકદમ પાઉંભાજી જેવું લાગી રહ્યું છે. અને જેને વટાણા ના ભાવતા હોય એમ જોઈને ઘણાને, તો એવી રીતે આવી રીતે આ ફોર્મમાં આપીને તો ખબર ના પડે કે લુકમાં ખબર ના પડે કે અંદર વટાણા નાખ્યા છે. અને આવી જ રીતે જે લીલા ચણા મળતા હોય છે ને, એવી રીતે ચણાના નિમોના પણ આપણે બનાવી શકીએ છીએ. આ જે પેસ્ટ છે એ સરસ કુક થઈ ગઈ છે, અને તું જોઈ શકે છે તેલ પણ સરસ રીતે આજુબાજુમાંથી છૂટું પડી રહ્યું છે. આપણે મસાલા એડ કરી દઈશું, અને આપણે સાઈડમાં તેલ પણ ગરમ મૂક્યો છે, આપણે બટેટામાં તળવાના છે. ઓકે, લાલ મરચું પાવડર લેવાનું છે એક નાની ચમચી, ધાણા જીરું પાવડર લેવાનું છે એક ચમચી જેટલું, હળદર 1/4 ટીસ્પૂન જેટલી લેવાનું છે, ગરમ મસાલો એ પણ એક નાની ચમચી. ને બધા ઇન્ગ્રેડિયન્ટ્સ પણ ઘરે મળી જાય એવા જ છે, એટલે આપણે નામ નવું છે, બધાને ટેસ્ટ પણ નવો લાગશે, પણ એકદમ ઈઝી રેસિપી છે. ઈઝીલી છે, હા, ઈઝીલી આપણે ઘરે બનાવી શકીએ છીએ. સરસ રીતે મસાલા કુક થાય ને ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે. એકવાર મસાલા સરસ રીતે કુક થઈ જાય, તેલ છૂટું પડી જાય ને, ત્યારબાદ હવે આપણે એમાં પાણી એડ કરીશું. પહેલે પાણી એડ નથી કરવાનું, પહેલે મસાલા સરસ રીતે કુક કરી લેવાના છે. આની જે કન્સિસ્ટન્સી છે ને એ ડિપેન્ડ રહેતી હોય છે કે તમે ભાત સાથે ખાવાના છો કે રોટલી સાથે ખાવાના છો, એટલે લિક્વિડ કેટલું કરવું છે એ તમારા ઉપર ડિપેન્ડ રહેશે. તેલ બી આવી ગયું છે, તો આપણે એમાં બટેટા તળવા મૂકી દઈશું. કાચા જ બટેટા લેવાના છે. આપણે એક નંગ બટાકું લીધું છે, હા, અને છાલ સાથે જ લઈએ છીએ, અને છાલ સાથે જ લેવાનું છે. સરસ બ્રાઉન થઈ જાય અને ઇવન કુક પણ થઈ જાય ત્યાં સુધી આપણે એને તળવાનું છે, કારણ કે આપણી જે ગ્રેવી છે ઓલરેડી કુક થઈ ગઈ છે. એટલે આપણે જે આલુ મટરની સબ્જી રેગ્યુલર બનાવતા હોય છે, એટલે વસ્તુ તો એ જ છે પણ એક આખી અલગ રીત છે. એની કચરા શરૂ થઈ જાય ને થોડા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે કરીએ. જો તમને થોડું હેલ્ધી ખાવું હોય તો તમે બાફેલા બટેટા પણ યુઝ કરી શકો છો, પણ આનો જે ટેસ્ટ છે વધારે સારો આવે છે. બટેટા છે તળાઈ ગયા છે, આપણે એને સબ્જીમાં જ એડ કરી દઈશું ડિરેક્ટ. અને છાલ વાળા બટાકા છે એ બી તળેલા છે એટલે એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. બધા મસાલા છે એ બટેટા સાથે થોડા મર્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે એક જ મિનિટ માટે કુક કરીશું, નહીતર એવું લાગે કે બટેટા એકલા ખાવામાં આવે ને તો થોડા ફ્લેટ લાગતા હોય છે, એટલે બરાબર ગ્રેવી સાથે એક વખત મિક્સ થઈ જાય. સરસ
ઓઇલ પણ છૂટું પડી ગયું છે અને આપણી જે સબ્જી છે એ રેડી છે. ઓકે, હવે આપણે ગેસ બંધ કરી દઈશું. સબ્જી સરસ મજાની તૈયાર છે અને ગેસ બંધ કરી દીધા પછી આપણે લેમન જ્યુસ એડ કરી દઈએ. એક નાની ચમચી જેટલું એડ કરવાનું છે. હવે આપણે સર્વ કરી લઈશું. સબ્જી એકદમ રેડી છે એટલે હવે તમે જેની સાથે પણ ભાવે એને પરાઠા, રોટી કે રાઈસ એની સાથે અને ઇવન આને રોટલા સાથે પણ ખાઈ શકે છે, બહુ સરસ લાગતું હોય છે. અને આપણે ઉપરથી કોથમરી એડ કરી દઈએ. અને હું તને કોથમરીને વાત કહું ને તો એ ઘણા વર્ષો પહેલા ચાઇનાથી આપણે લઈ આવ્યા હતા. એકચ્યુઅલી કોથમરી છે આપણે પોતાની ઇન્ડિયાની નથી. ઓકે, તો સરસ મજાની જે સબ્જી છે એ રેડી છે. પિયુષા, આટલી સરસ મજાની તમે એકદમ યુનિક વાનગી શીખવી, એકદમ એનું નામ તો નવું જ લાગ્યું પરંતુ એનો ટેસ્ટ પણ એકદમ સરસ લાગે છે. તો એવી વાનગી શીખવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને જો તમને કંઈક નવું ખાવાનું મન થતું હોય ને તો આ ડિશ જરૂરથી ટ્રાય કરજો.